નમસ્તે વાલી મિત્રો, વિદ્યા સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા વખતે બકુલબેન સાથે આપણે ચર્ચા કરી હતી કે જેમાં વ્યક્તિત્વ ઘડતર માટેની જે વાત હતી એનામાં આપણે જોયું હતું કે સંવેદનશીલતા, પ્રામાણિકતા, મહેનત, આ બધી વાતો આપણે એને બકુલભાઈ એના પર આપણને સમજાવ્યું હતું કે આ બધા પાસા કેટલા અગત્યના છે. તો બકુલભાઈ, આપણે એમ સમજીએ કે આ બધા તો ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આના સિવાય પણ હજુ બીજા તો હશે જ, તો એવા બીજા કયા ખાસ પાસા છે જેના પર વાલીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આપણે એ લોકો સાથે એના માટેની ચર્ચા કરી શકાય? ચોક્કસ. નમસ્તે. આના વાલી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ માટે જોઈએ તો હવે આગળનો મુદ્દો ચોકસાઈનો છે. વાલી જેટલી ચોકસાઈ પોતાના કામમાં રાખતા હશે એટલું બાળક જોતા જોતા ગ્રહણ કરતું જશે કે મારે પણ ચોકસાઈ રાખવાની છે. વાલીએ શું ધ્યાન રાખવું જોઈએ કે પોતાની વસ્તુઓ યથાયોગ્ય સ્થાને મૂકવાની. આ જોતા એક એવું માનવું છે કે ગણિત છે ને એ આંકડાઓમાં એક સ્થાન ધરાવતું હોય છે. બરાબર. જે વાલી પોતાની વસ્તુઓને યોગ્ય સ્થાને મૂકતું આવેલું હશે અને એવું નાનું બાળક ગ્રહણ કરતું આવ્યું હશે, એક અનુમાન સાથે હું કહી શકું કે એ બાળકનું ગણિત સારું રહેશે ભણવામાં, કારણ કે એ સ્થાન સાથે રિલેટેડ છે ગણિત. બરાબર. એવી રીતે દરેક વસ્તુ પોતાની સ્થાન સાથે ગોઠવાતી હોય છે. ચોકસાઈના પાસા અનેક છે. તમે કોઈ કામ કરો તો એમાં ચોકસાઈથી કરો, કામ પૂરું કરવાની પણ ચોકસાઈ માગતું હોય છે. ઘણા એવા બાળકોની વાતો આપણે સાંભળીએ છીએ કે કરે ખરો કંઈ પણ પૂરું કશું જ ના કરે. તો તમે ઊંડાણથી જોશો તો વાલીએ પોતે શું કર્યું છે, તો જ્યાં સુધી વાલી પોતે એક ચોકસાઈથી બધા જ કામ દિવસ દરમિયાનના નાના મોટા તમામ, વેહિકલ મૂકવાનું હોય તો એ વેહિકલ પણ એક ચોક્કસ સ્થાને ચોક્કસ રીતે બને તેટલું, એવા કોઈ સ્ટ્રેસ પણ લેવાના નથી, પણ સહજતાથી. માતા પણ રસોઈ દરમિયાન બધી ચોકસાઈ જાળવતા હોય, ઘરમાં દરેક માણસો પોતાની રીતની ચોકસાઈ જાળવતા હોય, તો બાળકમાં એ આપોઆપ ગ્રહણ થઈ જશે અને સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચી જશે અને એ જીવન પર્યંત એની અસરમાં રહેશે. તો શું આપણે ચોકસાઈ માટેનો આગ્રહ રાખવાનો ખરો બાળક પાસેથી? વાલી દર્પણના આપણા આ કાર્યક્રમમાં એક બી વસ્તુનો આગ્રહ નહીં રાખવાનો નથી. હા, આપણે ખાલી આપણે આપણા પર આગ્રહ રાખવાનો, એવું કહી શકાય. આપણા પ્રત્યે પણ, હા, આપણે આપણે આમ ધ્યાન રાખતા રહેવાનું કે આપણે સહજતાથી આપણે આ બધું વર્તન આપણું થવું જોઈએ, સજાગ રહેવાનું આપણી જાતે. માનો કે ન થઈ, આજે ચોકસાઈ ન રહી તો હોય, ક્યારેક ગિલ્ટ નહીં થવાનું, પણ એના બદલે એટલું યાદ રાખવાનું કે ઓકે આજે આ ના થયું. જે આપણે વારંવાર થિયરી જોઈએ છે કે સબકોન્શિયસ માઇન્ડમાં એટલો ડેટા જતો રહ્યો કે આજે આ ન થયું, એટલે બીજી વખત સહજતાથી એ કરી લેશે. હા, પણ એટલે થોડુંક આપણે, તમે જે પહેલાં બેગર્સ થિયરીની વાત કરી હતી એ તો થોડી અહીંયા એપ્લાય થાય છે કે ભાઈ હા, આપણામાં જ થોડી ચોકસાઈ એટલી બધી દરેક વખતે કદાચ નથી હોતી, એટલે બાળકો સુધી પહોંચવામાં પણ આપણે ધ્યાન સજાગ, તમે કીધું એમ, સજાગ રહેવું જોઈએ. બિલકુલ બરાબર છે. અને હજુ ચોકસાઈ સિવાય હજુ આપણે બીજું શું આપણે વિચારી શકાય કે હજુ પણ છે કંઈક? વિચારો બાબતે છે કે તમે નવા વિચારો, કારણ કે આ એક મોટો ચર્ચવા જેવો વિષય છે. મોટે ભાગે વાલી કોઈ પણ બાળકમાં કંઈ પણ નવો વિચાર આવે, કંઈ પણ કરતા હોય તો બહુ ના પાડતા હોય છે. તમે જોજો, એક સજાગ વાલી જોઈ શકશે કે કેટલી બધી ના આવે છે. આપણે શરૂઆતથી જોયા કરીએ છીએ, આપણે ચર્ચા કર્યા કરીએ છીએ કે વિચાર આવે છે કેમ બાળકમાં, શું આપણામાં પણ. આપણે કંઈ એમ ટાઈમ કાઢીએ છીએ કે ચલો હવે મારે વિચારવા બેસવું છે અને મારે આ વિચારને લાવવો છે, એ તો સહજિકતાથી આવી જાય, સહજતાથી સ્ફૂરે છે. હવે જે સહજતાથી સ્ફૂર્યો છે વિચાર, આપણે કન્ટિન્યુઅસ જોઈએ છે આખી આ વાલી દર્પણની પ્રક્રિયામાં કે કુદરતને કોઈ પણ બાળક પાસે કે આપણી બી પાસે એક યુનિક અદ્વિતીય કામ કરાવવાનું છે, તો સ્વાભાવિક છે કે એ વિચારોને જન્મ આપશે, એનાથી એક પ્રક્રિયાઓ થતી હશે, એનું ઘડતર થતું હશે, એનું ડેવલપમેન્ટ થતાં થતાં એક સ્ટેજ એવો આવશે કે કુદરતનો જે ધ્યેય છે તે કુદરત મેળવશે.
તો આમ કરતાં કરતાં જે એને નવા વિચારો આવે, જો એને કુંઠિત કરવામાં આવે, જો એને રોકી લેવામાં આવે, તો એ બાળક પછી કાયમ જીવન પર્યંત વિચારો આવશે પણ કશું જ કરશે નહીં એના ઉપર. આના અંગે હું વધારે એક ઉદાહરણ જો કહું કે વિશ્વમાં એક હરીફાઈ થાય છે કે સૌથી બુદ્ધિશાળી બાળક કોણ છે. ભૂતકાળમાં એક વખત એમાં આપણું ભારતીય બાળક પ્રથમ આવ્યું, ત્યારે જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું પેરેન્ટ્સને કે તમે એવું શું કર્યું યુનિક કે આપનું બાળક આખા વિશ્વનું બુદ્ધિશાળી બાળક તરીકે બહાર આવ્યું છે, તો આપણા વાલીએ તો સહજતાથી કીધું કે અમને એવું કશું ધ્યાન નથી આવતું મેજર, પણ અમે કંઈ વિશેષતા નથી કરી, છતાં પણ એવું ચોક્કસ કહું કે અમારું બાળક જન્મ્યું ત્યારથી જે સવાલ પૂછતું હતું એનો અમે જવાબ આપવા પ્રયત્ન ચોક્કસ કર્યો છે. તો આમાંથી આપણને આ મળી જાય છે વસ્તુ કે બાળકમાં આવેલા એક પ્રશ્નને માતા પિતાએ વાલી તરીકે બધું જ જાણતા ન હોય સમજીએ છીએ, પણ બને તેટલા જવાબ આપવા જોઈએ. જે જવાબો આપણી પાસે ન હોય એ બીજા પાસેથી બહારથી પણ મેળવીને બાળક સુધી પહોંચાડવા જોઈએ. આમ નવા વિચારને સ્વીકારવો જોઈએ અને એને પ્રોત્સાહન પણ આપવું જોઈએ. આ પણ એક બહુ જ મહત્ત્વનું પાસું છે વ્યક્તિત્વનું. એટલે નવા વિચારોને આપણે આવકારીએ છીએ અને એને આપણે પ્રોત્સાહન પણ આપીએ છીએ. બરાબર છે. પણ આપણે જે બાળક, તમે કીધું કે બાળકના સવાલોના જવાબ આપવા જોઈએ, તો શું એવું ખરું કે જેટલા સવાલો હોય એના મહદઅંશે સાચા જવાબો આપવા જોઈએ? આપણે એવું આપણે કહી શકાય એવી રીતે કે પછી અમુકના જવાબ જો આપણે ન આપી શકીએ એવી પોઝિશનમાં હોઈએ કે આપણને એમ લાગે કે બાળક અત્યારના આ ઉંમરમાં નથી એને આ જવાબ આપવાના, તો પછી શું કરવું જોઈએ એવા સંજોગોમાં? હા, એવી ઘણી વખત ઘટનાઓ થાય છે કે બાળકની ઉંમર નાની હોય અને પ્રશ્ન ઘણો મોટો હોય કે જે અત્યારે જવાબ આપવો વાલીને યોગ્ય ન લાગે, તો બહુ જ સરળતાથી એ પ્રશ્નના ને જ આખો એવોર્ડ કરી અને વાતને બદલી કાઢવી જોઈએ. પણ ખોટો જવાબ ક્યારેય ન આપશો. ખોટો જવાબ આપશો તો એના મનમાં એ ખોટી વાત ગ્રંથિત થશે અને એને દૂર કરવા માટે પાછું વધારે પ્રયત્ન જોઈશે. એના કરતાં તમે બહુ સ્માર્ટલી તમે એ પ્રશ્નના પ્રશ્નને જ એવોર્ડ કરી અને બીજી સિચ્યુએશન ઊભી કરી દો. એટલે બાળકની જે વાતો છે એ બાળકની જે વાતમાં કંઈક સત્ય છુપાયેલું છે, તો એના અંગે તમારે શું કહેવું છે? એ વાતના સત્યને તો તમારે ખોલવું જ જોઈશે. તમારે એવું લાગે કે મર્યાદા છે અને તો એમાં જ આ ટેકનિકનો ઉપયોગ કરવો, અધરવાઇઝ તો તમારે અને હંમેશા તમારે એને સત્ય જ ડિલિવર કરવું, એ ધ્યાન રાખવું. બરાબર છે. હા, તો આજે આપણે આના વિશે જે વાતો કરી કે જેમાં આપણે ચોકસાઈ છે બાળકમાં, બાળકની સાથે આપણે આપણા પોતાનામાં જે ચોકસાઈ આપણે લાવી શકીએ અને બાળકો સાથે વાત કરતી વખતે કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ, એની જે ઇન્ક્વિઝિટિવનેસ છે એને સંતોષવી જોઈએ, આ અંગે આપણે ઘણી સરસ વાત થઈ શકી. બકુલભાઈ, તમારો આભાર. ફરી પાછા મળીશું. થેન્ક યુ.